છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તત્કાલીન મદદનીશ આદિજાતિ અધિકારી નરેન્દ્ર સુરતીને પોલીસે ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરી ઉભી કરી 21 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં નિવૃત્ત IAS અધિકારી સાથે માસ્ટર માઇન્ડ અબુ બક્કર સૈયદ અને સંદીપ રાજપૂત સાથે કુલ 12 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં તાજેતરમાં પોલીસે તત્કાલીન આદિજાતિ વિકાસ અધિકારી નરેન્દ્ર સુરતીને નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી ઝડપી પાડ્યો છે. નરેન્દ્ર સુરતીએ રૂપિયા 90 લાખના 18 કામોની વહીવટી મંજૂરી નકલી કચેરીને આપી હતી. નરેન્દ્ર સુરતી રાજપીપળા ખાતે સીઓ ઓફિસમાં ભરૂચ આદિવાસી જિલ્લા આદિવાસી સેવા સંઘમાં વહીવટકર્તા તરીકે કામ કરી રહ્યા હતા, જ્યાંથી નર્મદા પોલીસની મદદથી છોટાઉદેપુર પોલીસે નરેન્દ્રને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની અંદર જે નકલી કચેરી કૌભાંડ, એ પાઠ ગુના રજિસ્ટર નંબર 10/20/23 મુજબનો જે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે, તેની અંદર એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. જે આરોપી અટક કરવામાં આવેલી છે તેનું નામ છે નરેન્દ્ર સુરતી, જે પ્રાયોજના અરજદાર કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમના સમયગાળા દરમિયાન તેમણે 4 દરખાસ્તોની અંદર 18 કામોની અંદર 2 દરખાસ્તો અને 4 વહીવટી હુકમોમાં મળી કુલ 90,20,750ના કામોમાં સહયોગ કરેલી છે અને તેમને અટક કરી કોર્ટ હવાલે કરવામાં આવી છે.